अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। તો વિષય સમજના પોલીમોર્ફિઝમ ના કોન્સેપ્ટની અંદર આપણે પહેલી બાબત જોઈએ કે ફંક્શન ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડિંગ એટલે એક સરખા નામના એક કરતાં વધારે ફંક્શન આપણે લખી શકીએ અને દરેક ની અંદર જે એની આર્ગ્યુમેન્ટ ટાઈપ અથવા તો એના નંબર ઓફ આર્ગ્યુમેન્ટ જુદા જુદા હોઈ શકે હવે બીજી બાબત જે હતી અને એ હતું ઓપરેટર ઓવરલોડિંગ તો ઓપરેટર ઓવરલોડિંગ એટલે શું હવે ફંક્શન ઓવરલોડિંગ એટલે જેમ આપણે જોયું એ પ્રમાણે કે એક જ સરખા નામના એક કરતાં વધારે ફંક્શન તો એ જ રીતે ઓપરેટરને પણ આપણે સમજવાની જરૂર પડે છે તો આપણે પહેલાં ઓપરેટરનો સાદો યુઝ જોઈએ તો આપણા આ ઓપરેટર છે આપણી પાસે કે પ્લસ છે માઇનસ છે મલ્ટિપ્લિકેશન છે ડિવિઝન છે પ્લસ પ્લસ ગેટ ફ્રોમ ઓપરેટર છે તો આ બધા જે ઓપરેટર છે એ ઓપરેટરનો આપણે ઘણા બધા યુઝ એ લોકોએ આપેલા છે આપણને તમે એનસીસીના વિડીયોની અંદર જોયું હશે કે આ પ્લસ માઇનસ વગેરે આપણે કઈ રીતે વાપરવું પ્લસ પ્લસ શું છે બધી બાબતો આપણે જોઈ હશે તો એ એનો પહેલો યુઝ થયો હવે એની અંદર એ લોકોએ જ આપણે બે ત્રણ યુઝ આપી દીધેલા છે જેમ કે પહેલો યુઝ છે એ નંબર કેલ્ક્યુલેશન માટે છે જેમ કે આપણે જો પ્લસ વિશે વિચારીએ તો આપણે આ રીતે લખી શકીએ કે ફાઇવ પ્લસ સિક્સ આપણે લખી શકીએ છીએ ફાઇવ પ્લસ સિક્સ લખીશું એ સાદા નંબર છે અને એ નંબરનો સરવાળો કરી અને આપણને જવાબ આપવામાં આવશે પણ એ જ રીતે આપણે જોઈએ તો કોઈ બે વેરિયેબલનો પણ આપણે પ્લસ કરી શકીએ છીએ કે એ અને બી હવે એ પ્લસ બી આવું લખ્યું હોય જો તો એનો મતલબ એમ થાય કે એની અંદર જે વેલ્યુ સ્ટોર હશે તે પ્લસ બીની અંદર જે વેલ્યુ સ્ટોર હશે તે એમ ધારો કે આપણે માની લઈએ કે એની અંદર ટેન સ્ટોર છે અને બીની અંદર ટ્વેન્ટી સ્ટોર છે તો આનો જવાબ થર્ટી આવશે જ્યારે આનો જવાબ ઇલેવન આવશે એટલે આ એનો બીજો યુઝ થયો તો એ લોકોએ જ ઓલરેડી ઓપરેટરને ઓવરલોડ કરી દીધેલું છે પહેલો યુઝ એનો એ છે કે એક નંબરનું કેલ્ક્યુલેશન કરી શકે બીજો યુઝ એનો એ છે કે નું કેલ્ક્યુલેશન કરી શકે અને એ જ રીતે ત્રીજો યુઝ છે કે કેરેક્ટરનું પણ એ કોન્કેટીનેટ કરી શકે છે કોન્કેટીનેટ એટલે કે જોઈન બેને ભેગા કરી શકે છે અહીંયા આપણે કેલ્ક્યુલેશન નથી કહેતા કેમ કારણ કે અહીંયા તમે જોશો તો એ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે તો હવે સ્ટ્રિંગ અને કેરેક્ટરનો ડિફરન્સ આપણે એનસીસીમાં ઓલરેડી શીખી ગયા છે તો એની અંદર આપણે જોયું કે જો આ રીતે ઇન્વર્ટેડ કોમામાં લખેલું એટલે કે કેરેક્ટર હોય તો એ પ્લસ બી આ રીતે લખીએ આપણે તો એનો કોઈ જવાબ નહીં થાય પણ એનો જવાબ શું થશે તો કે ફક્ત એ એ અને બીને ભેગા કરી દેશે કે જેને કહેવામાં આવે છે કનકટીને તો બેને ભેગા કરીને આપણે પ્રિન્ટ કરવામાં આવશે એટલે એબી પ્રિન્ટ થશે તો આ એનો ત્રીજો યુઝ થયો તો એ જ રીતે સ્ટ્રિંગને પણ પ્લસ કરી શકો સ્ટ્રિંગને પણ તમે કોન્કટિનેટ કરી શકો જેમ કે હું ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું આ અજય છે અને પ્લસ પરમાર મારી સરનેમ છે હવે આ બેને હું જો પ્લસ કરીશ તો એનો કોઈ જવાબ નહીં આવે જેમ કે આ ફાઇવ પ્લસ સિક્સ આપણે કરીએ છીએ તો એનો ઇલેવન જવાબ આવે છે પણ આની અંદર કોઈ જવાબ નહીં આવે પણ ફક્ત શું થશે તો કે બંને ભેગા થઈ જશે અને આ અજય અને પરમાર બંને ભેગા ભેગા મને પ્રિન્ટ કરીને બતાવવામાં આવશે તો આ શું બતાવે છે કે ચાર યુઝ એ લોકોએ પોતે જ આપણે આપી દીધા છે એટલે ઓપરેટર ઓવરલોડિંગ એ લોકોએ પોતે કરેલું છે જે લોકોએ સી અને સી પ્લસ પ્લસ બનાવ્યું છે એ લોકોએ ઓપરેટર ઓવરલોડિંગ ઓલરેડી કરી દીધું છે ને આપણે ચાર રીતે યુઝ કરવા માટેનું માહિતી આપેલી છે કે આ ચાર રીતે તમે પ્લસને વાપરી શકો છો પણ આ સિવાય જો આપણે આપણું પોતાનું કંઈક વાપરવું હોય તો આપણે કઈ રીતે વાપરી શકીએ જેમ કે એનું એક ઉદાહરણ જોઈએ કે આપણે ઓબ્જેક્ટને પ્લસ કરવું હોય હવે ઓબ્જેક્ટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકીએ આપણે એ આપણે જોવા માગીએ છીએ જેમ કે આપણે અત્યારે ક્લાસ વિશે શીખી ગયા છે તો ક્લાસનું એક ઓબ્જેક્ટ હોય ધારો કે એક ઇનવોઇસ ક્લાસ છે એનું ઇનવોઇસ વન અને ઇનવોઇસ ટુ એવું આપણે કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ સમજીએ કે ક્લાસનું આ ઇન્વોઇસ વન પ્લસ ઇન્વોઇસ ટુ આપણે કેમ કરવાની જરૂર પડે તો જેમ કે આપણે જોઈએ કે આ રીતે આપણું પાસે એક બિલ હોય એટલે એક ઇનવોઇસ હોય આપણી પાસે કે જે ઇનવોઇસની અંદર આપણે ધારો કે પેન પેન્સિલ ડીવીડી એવું કંઈક ખરીદ્યું છે હવે આ જે વ્યક્તિનું બિલ છે એ જ વ્યક્તિનું બીજું બિલ પણ છે કારણ કે જનરલી તમે મોટા મોલની અંદર ગયા હશો તો મોલની અંદર એવું પણ તમને જોવા મળે છે કે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય એક જ દુકાનની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય એક સાઇડે તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મળતી હોય એક સાઈડે તમને ફૂડની આઇટમ મળતી હોય અને દરેકની અંદરથી તમે શું કરી શકો તો કે અલગ અલગ બિલ તમને મળે અને પણ તમે જ્યારે બિલ ચૂકવો ત્યારે તમે એક સાથે પણ બધું બિલ ચૂકવી શકો તો એવું હોય કે ધારો કે આ બંને બિલ એક જ વ્યક્તિના છે અને આ બિલ જનરેટ કર્યું તો એમાં પેન પેન્સિલ અને ડીવીડી આવ્યું અને બીજાની અંદર ધારો કે જેમ બટર બ્રેડ આવ્યું પણ આપણે આનું જે ટોટલ છે એ ટોટલ એક જ બિલની અંદર આપણે આપવું છે તો પછી આપણે કઈ રીતે આને ડાયરેક્ટલી મારે એવું કરવું હોય કે આ ઇનવોઇસ વન પ્લસ ઇનવોઇસ ટુ એવું કરવું હોય તો એ હું કઈ રીતે બનાવી શકું તો એની માટે આપણે આ જરૂર પડશે કે ક્લાસનો જે ઓબ્જેક્ટ છે એને આપણે પોતે પ્લસ કરીએ કેમ કે જેમાં આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે આઈટમ જુદી જુદી હોઈ શકે આમાં આપણી પાસે ફિક્સ છે કે નંબર છે ને નંબરને જ આપણે પ્લસ કરવાનું છે તો હવે આ પ્લસનો આપણો પોતાનો ઉપયોગ બનાવવો હોય કેવી રીતે આ માઇનસનો કે મલ્ટિપ્લિકેશનનો કે આમાંના કોઈ પણ ઓપરેટરનો આપણો પોતાનો ઉપયોગ બનાવવો હોય એને આપણે કહીએ છીએ ઓપરેટર ઓવરલોડિંગ તો હવે ઓપરેટર ઓવરલોડિંગ કઈ રીતે કરવાનું એ જોવા માટે પ્રોગ્રામ જોઈએ ને એટલા માટે આપણે કોડ બ્લોક આઈડી ચાલુ કરીશું તો હવે આ કોડ બ્લોક આઈડીની અંદર આપણે જોઈશું આપણે છત્રીસ નંબરનો પ્રોગ્રામ જોઈશું અને એ છે બાયનરી ઓપરેટર ઓવરલોડિંગ માટે છે તો હવે આપણે ત્રણ ટાઈપના જે ઓપરેટર છે એ એનસીસીમાં શીખી ગયા છે બાયનરી અનરી અને ટ્રેનરી તો એની અંદરનું આપણે બાયનરી ઓપરેટર ઓવરલોડિંગ અત્યારે જોવા માગીએ છીએ બાયનરીનો મતલબ થાય છે જે ઓપરેટર છે એની બંને બાજુ કંઈક વસ્તુ હોય એટલે ધારો કે હું તમને અહીંયા જસ્ટ ખાલી લખીને બતાવું આ રીતે લખ્યું હોય આપણે કે ફાઇવ પ્લસ સિક્સ તો આ ઓપરેટર છે એની અંદર અને આ બેને ઓપરેન્ડ કહેવામાં આવે છે આ પ્લસ છે એ ઓપરેટર છે અને ફાઇવ અને સિક્સ છે એ ઓપરેન્ડ છે તો હવે આ જે ઓપરેન્ડ છે એ ઓપરેટરની બંને બાજુ છે એટલે બંને બાજુ હોય એને કહેવામાં આવે છે બાયનરી ઓપરેટર તો આવું આપણે ઓપરેટર ઓવરલોડ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો એની માટેનો આપણે એક ટેસ્ટ ક્લાસ બનાવ્યો છે એ ટેસ્ટ ક્લાસથી આપણે સમજીશું ટેસ્ટ ક્લાસની અંદર આપણે પ્રાઇવેટ વેરિયેબલ લીધા એ અને બી એક આપણે કન્સ્ટ્રક્ટર લીધું કન્સ્ટ્રક્ટરની અંદર આ જે છે એ પહેલું કન્સ્ટ્રક્ટ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે દરેક ક્લાસની અંદર એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોવું જોઈએ જનરલી કે જે એની અંદર જેટલા પણ વેરિયેબલ છે એ વેરિયેબલને એ ઇનિશિયલાઇઝ કરતું હોય ઇનિશિયલાઇઝ એટલે કે એની શરૂઆતની વેલ્યુ આપતું હોય તો અહીંયા એની વેલ્યુ આપણે ઝીરો કરી દીધી બીની વેલ્યુ પણ આપણે ઝીરો કરી દીધી ત્યાર પછી આપણે બીજું કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરીને મૂક્યું અને એ કન્સ્ટ્રક્ટરની અંદર આપણે શું લીધું તો કે આઈ અને જે બે વેલ્યુ અલગ અલગ મોકલી તો બે અલગ અલગ વેલ્યુ આપણે મૂક્યું હોય તો એ આઈ અને જેમાં સ્ટોર કરી દઈશું આપણે અને એને ડિસ્પ્લે ફંક્શનની અંદર આપણે એને બીને બંનેને ડિસ્પ્લે કરી દઈશું ત્યાર પછી આપણે બે ફંક્શન લખ્યા છે બીજા ઓપરેટર પ્લસ અને ઓપરેટર માઇનસ તો હવે આ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ આપણે કોઈપણ ઓપરેટરને ઓવરલોડ કરવું હોય ત્યારે એ ઓપરેટર માટે આપણે એક ફંક્શન લખવાની જરૂર પડે છે અને એની આગળ આ શબ્દ જે છે એ ઓપરેટર એ ફિક્સ છે કે ઓપરેટર આપણે ઓવરલોડ કરવું છે અને પછી કયું ઓપરેટર ઓવરલોડ કરવું છે એ આપણે અહીં લખીએ છીએ પ્લસ ઓપરેટર ઓવરલોડ કરવું છે કે માઇનસ ઓપરેટર ઓવરલોડ કરવું છે કે ધારો કે આપણે જેમ આપણે જોયું કે ડિવિઝન કે મલ્ટિપ્લિકેશન કે ગેટ ટુ ગેટ ફ્રોમ બધા અલગ અલગ જે ઓપરેટર છે એ બધા જ ઓપરેટર આપણે ઓવરલોડ કરી શકીએ છીએ અને જે ઓપરેટર આપણે ઓવરલોડ કરી શકતા હોય એ આપણે અહીંયા લખવાનું છે અને એની અંદર આપણે આ ક્લાસનું એક ઓબ્જેક્ટ મોકલીએ છીએ કેમ કારણ કે આ બેનરી ઓપરેટર છે અને એટલા માટે આપણે આ ક્લાસનું એક ઓબ્જેક્ટ અહીંયા મોકલીશું અને એ ઓબ્જેક્ટને આપણે અહીંયા વાપરીએ છીએ તો હવે આ સમજતા પહેલાં આપણે અહીંયા મેઇનમાં આવી જઈએ અને મેઇનની અંદર આપણે જોઈએ કે ટેસ્ટ ક્લાસનું આપણે પહેલી વખત ફંક્શન બનાવ્યું ટી વનથી અને બીજી વખત આપણે બનાવ્યું ટી ટુ હવે ટી વન બનાવીશું એની અંદર ટેન ટેન મોકલીએ છીએ અને ટી ટુની અંદર આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી મોકલીએ છીએ તો આ બંને જઈને આ વાળું ફંક્શનની અંદર યુઝ થશે આ વાળા ફંક્શનની અંદર આપણે આઈ અને જેમાં સ્ટોર થઈ જશે અને ત્યાર પછી આપણે એને બંનેને ડિસ્પ્લે કરીએ છીએ એટલે ટી વનને પણ ડિસ્પ્લે કરીએ છીએ ટી ટુને પણ ડિસ્પ્લે કરે છે અને ત્યાર પછી તમે જોઈ શકો તો જો હવે T1 અને ટી ટુ શું છે તો કે આપણા ઓબ્જેક્ટ છે પણ એ ઓબ્જેક્ટને આપણે ડાયરેક્ટલી અહીંયા પ્લસ કર્યા છે હવે આની અંદર બે વેરિયેબલ પણ હોઈ શકે અને બસો વેરિયેબલ પણ હોઈ શકે તો ગમે તેટલા વેરિયેબલ હોય અથવા તો કોઈક નિયમ વગેરે હોય તો એ બધું પણ પ્લસ કરી અને એ અહીંયા આપણને બતાવશે અને એટલા માટે આપણે ટી વનનું ડિસ્પ્લે કરીશું છેલ્લે તો આપણને એ વધેલી જે આઈટમ છે એ બતાવવામાં આવશે તો આપણે પહેલાં પ્લસ કરીને જોઈએ તો આપણે એને સેવ કરીશું અને બિલ્ડ એન્ડ રન કરીશું તો આપણને જોવા મળે છે કે પહેલી વખતમાં ટી વનની અંદર એની વેલ્યુ ટેન હતી બીની વેલ્યુ પણ ટેન હતી અને ટી ટુની અંદર એની વેલ્યુ ટ્વેન્ટી હતી બીની વેલ્યુ ટ્વેન્ટી હતી પણ ત્યાર પછી રિઝલ્ટ આપણને શું જોવા મળે છે તો કે એ થર્ટી થઈ ગયું અને બી પણ થર્ટી થઈ ગયું હવે અહીંયા આપણે પ્રિન્ટ શું કર્યું છે તો કે ટી વન પ્રિન્ટ કર્યું છે એટલે કે ટી વન અને ટી ને બંનેને પ્લસ કરી અને આપણે અહીંયા લઈ લીધું તો એ કરવા માટે આપણે શું કર્યું હતું કે ઓપરેટર ઓવરલોડિંગ કર્યું હવે અહીંયા આપણે પ્લસ લઉં ઓવરલોડ કર્યું છે અને માઇનસને પણ ઓવરલોડ કર્યું છે તો જો આપણે એ રીતે માઇનસને યુઝ કરવું હોય તો અહીંયા આપણે ડાયરેક્ટલી માઇનસ કરી દઈ શકીએ ત્યાર પછી સેવ કરી આપણો પ્રોગ્રામ અહીંયા પાછળ ચાલુ છે એટલે પહેલાં પ્રોગ્રામ આપણે બંધ કરવો પડશે ત્યાર પછી આપણે સેવ કરીએ અને બિલ્ડ બિલ્ડેન રન કરીએ તો બિલ્ડ બિલ્ડેન રન કરીશું એટલે આપણે જોવા મળશે રન થઈ ગયું પહેલાં ટેન હતી અને બીજી વખતમાં ટ્વેન્ટી હતી જો ટેનમાંથી ટ્વેન્ટી માઇનસ કરીએ તો માઇનસમાં જવાબ જતો રહે એટલે માઇનસ ટેન માઇનસ ટેન અહીંયા આપણને જોવા મળે છે એટલે આ શું જોવા મળે છે આપણે આ રીતે લખતા હતા કે ફાઇવ પ્લસ સિક્સ તો આ સાદા નંબરને આપણે જે રીતે પ્લસ કરી શકતા હતા એવી રીતે આપણે આપણા ક્લાસના ઓબ્જેક્ટને ડાયરેક્ટલી પ્લસ કે માઇનસ કરી શકીએ છે અને એટલા માટે આપણે શું યુઝ કર્યું છે તો કે આપણે ઓપરેટર ઓવરલોડિંગ યુઝ કર્યું છે એટલે આપણે પોતાનો એક નવો યુઝ આપણે બનાવ્યો છે અને એની અંદર અહીંયાથી આ જે છે એ કેવું કહેવાય તો કે આપણે જાણીએ છીએ કે જેમ કે આ આપણે યુઝ કરવા માટે આ રીતે યુઝ કર્યું છે કે ટી ટુ ડોટ ડિસ્પ્લે તો આ ટી વન આ રીતે આપણે સમજી શકીએ કે ટી વન ડોટ ઓપરેટર આપણે લીધું છે અને આ રીતે આપણે અહીંયા ટી ટુને એની અંદર પાસ કર્યું છે એટલે ટી ટુને આપણે મોકલ્યું છે હવે અહીંયા આપણે જો આ ઓપરેટર શબ્દ લખેલો પણ અહીંયા રાખવો હોય તો આ રીતે પણ આપણે લાખી શકીએ આ રીતે વધારે સમજ પડશે તમને કે ટી વન ડોટ ઓપરેટર પ્લસ એટલે આપણે આવાળું ફંક્શન છે એને વાપરીએ છીએ અને એને ટી ટુ મોકલી આપીએ છીએ એટલે ટી ટુ આઈ અને અહીંયા ટીમાં સ્ટોર થઈ જશે એટલે આ ટી ટુની વેલ્યુ હશે એને ટી વનની વેલ્યુ સાથે પ્લસ કરવામાં આવશે અને ટી ટુની બીજી જે વેલ્યુ છે એ ટી વનની બીજી વેલ્યુ સાથે પ્લસ કરવામાં આવશે તો આ રીતનું આપણે કરી શકીએ છીએ પણ આવું આટલું લાંબુ ના લખીએ પણ આપણને એવી ફેસિલિટી આપવામાં આવી છે કે આપણે આ રીતનું ખાલી પ્લસ લખીએ એટલે જોવામાં પણ એકદમ આસાન થઈ જાય છે લખવામાં પણ આસાન થઈ જાય છે એટલે કોઈ પણ વ્યક્તિ જે પ્રોગ્રામિંગ કરી રહ્યો છે એની માટે બહુ આસાન થઈ જશે કે જો આપણે આપણા ક્લાસનું આખા ક્લાસનું એણે પ્લસ કે માઇનસ કરવું હોય તો એ ડાયરેક્ટલી આ રીતે કરી શકે છે અને એનો જવાબ આપણને મળી શકે છે તો આ એક પ્રોગ્રામ આપણે જોયો હજુ બીજું એક આપણે પ્રોગ્રામ જોઈએ કે જેથી વધારે આપણને ખ્યાલ આવશે આપણે સાડત્રીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું અને એની અંદર પણ આપણે બાયનરી ઓપરેટર ઓવરલોડિંગ કર્યું છે પણ જેમ મેં તમને ઇનવોઇસનું એક્ઝામ્પલ આપેલું હતું એ ઇનવોઇસના એક્ઝામ્પલથી આપણે અહીંયા સમજ્યું છે તો અહીંયા આપણે ક્લાસ ઇનવોઇસ નામનો લીધો એની અંદર એક નામ છે અને એમાઉન્ટ છે એમાં ગેટ ડેટા છે ડિસ્પ્લે છે અને ઓપરેટરને આપણે ઓવરલોડ કર્યું છે ઓપરેટરને ઓવરલોડ કરી અને આ ઇનવોઇસ ટાઈપનું વેલ્યુ અંદર આવે છે અને એ ઇનવોઇસ ટાઇપની વેલ્યુને આપણે અને આ જે ચાલુ ક્લાસ છે એની વેલ્યુને આપણે પ્લસ કરીએ છીએ તો આટલો સાદો ક્લાસ છે અને અહીંયા આપણે જોઈશું તો તમને અહીંયા જોવા મળશે કે અહીંયા આપણે ઇન્વોઇસ કર્યું છે અને બિલ વન અને બિલ ટુ એવા બે ઓબ્જેક્ટ બનાવ્યા છે પહેલાં બિલ વન ડોટ ગેટ ડેટા કરીએ છીએ પછી બિલ ટુ ડોટ ગેટ ડેટા કરીએ છીએ પછી બિલ વનને આપણે ડિસ્પ્લે કરીએ છીએ બિલ ટુને ડિસ્પ્લે કરીએ છીએ અને પછી ડાયરેક્ટલી ટોટલ એમાઉન્ટ લેવા માટે આપણે ડાયરેક્ટલી આ રીતે કરી દીધું છે કે બિલ વન પ્લસ બિલ ટુ તો આપણે બંને ઇન્વોઇસને એક સાથે પ્લસ કરી દેવું હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ જો આપણે રન કરીશું તો આપણને બધાનો ડેટા આપવો પડશે અહીંયા આપણે પૂછે છે કે એન્ટર ડિટેલ ફોર બિલ વન ધારો કે અહીંયા હું નામ અજય એન્ટર કરું એમાઉન્ટ એન્ટર કરી કે પહેલાંની વેલ્યુ છે એકસો ને પચીસ રૂપિયા અને બીજાનું નામ પણ અજય જ છે અને એની અંદર છે આપણે ધારો કે બસો પચીસ રૂપિયા આપણે લઈએ છીએ તો બિલ વનની ડિટેલ છે એકસો પચીસ એ બતાવે છે બિલ ટુની ડિટેલ આપણને બસો પચીસ બતાવે છે અને ટોટલ એમાઉન્ટ આપણને ત્રણસો પચાસ જોવા મળે છે કે જે આ એકસો પચીસ પ્લસ બસો પચીસનું સરવાળો છે આપણે તો અહીંયા આપણે આખો પ્રોગ્રામ લાંબો લાંબો ના લખવો પડે એટલે આપણે આટલું જ લખીએ જો કે બિલ વન પ્લસ બિલ ટુ તો આખું આપણે યુઝ કરી શકીએ છીએ અને એ જેમ મેં અગાઉના પ્રોગ્રામમાં ચર્ચા કરીએ પ્રમાણે કે આ રીતનું છે કે બિલ વન ડોટ ઓપરેટર પ્લસ આપણે વાપરીએ છીએ અને એને આ બિલ ટુ જે છે એ મોકલી આપીએ છીએ એ મોકલી આપ્યું એટલે એ અહીંયા જઈને સ્ટોર થઈ ગયું અને પ્લસ થયું એટલે આ રીતે આપણે આપણો પોતાનો અલગ ઓપરેટરનો યુઝ બનાવી શકીએ છે કે આપણું પોતાનો જે ક્લાસ છે એ ક્લાસની કોઈપણ વેલ્યુને કે કોઈપણ બીજી બાબતોને પ્લસ માઇનસ કરવા માટેનું આપણે અલગ અલગ ઓપરેટર ઓવરલોડિંગ કરી અને આપણે બનાવી શકે છે અમારે રૂલ આપણે એ યાદ રાખવાનો છે કે જ્યારે પણ આપણે ઓપરેટર ઓવરલોડિંગ કરવું હોય ત્યારે અહીંયા આપણે એની માટે એક અલગથી ફંક્શન લખવાની જરૂર પડશે એની રિટર્ન ડેટા ટાઈપ હશે એને ઓપરેટર કીવર્ડ લખવાનો છે અને ત્યાર પછી જે ઓપરેટરને આપણે ઓવરલોડ કરવો હોય એ ઓપરેટર અહીંયા આપણે લખવાનો છે કે પ્લસ માઇનસ માઇનસ કે ડિવિઝન કે જે પણ કંઈ અને એના પ્રમાણે જે કંઈ આપણું લોજિક થતું હોય તે આપણે અહીંયા લખવાનું રહેશે એ વિડિયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है